એઝ વી ડિસ્કસ્ડ કે આપણે બધા જ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. આમણે હાથ જોઈ લીધા છે. જો આમને ખબર પડશે ને તો ભૂખર ગબ્બર સિંઘ બધી કેરીઓ ખાઈ જશે. કઈ નહીં, સોરી. યસ, મેં પહેલા જ આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની વાત કરી દીધી છે. મમ્મી, દાદી, હું તો બચી જ ગઈ. કેમ, શું થયું? બચી ગઈ એટલે શું થયું? હું હમણાં એમને ગ્રીન ટી આપવા માટે ગઈ હતી ને, તો એમણે મારા હળદરવાળા પીળા હાથ જોઈ લીધા અને મને પૂછ્યું પણ ખરા કે આ શેના વાળા હાથ છે. પછી? પછી શું, એમની મીટિંગ ચાલતી હતી ને એટલે હું ફટાફટ ત્યાંથી છટકી ગઈ. હાશ, ચાલો સારું, શુભને ખબર તો નથી પડી. બેટા, તું એક કામ કર, તું આ કેરી લઈ જા અને અગાશીમાં સૂકવી દે, ત્યાં સુધી અમે છૂંદાની તૈયારી કરી લઈએ. હા દાદી. રાશિ ક્યારની કંઈક તો છુપાવી જ રહી છે. અત્યારે કપડું ઢાંકીને તપેલી લઈને ગઈ છે, એટલે નક્કી ઘરમાં અથાણું બની રહ્યું છે ને આ બધા મારાથી છુપાવી રહ્યા છે. આઈ થિંક આ બધો પ્લાન મમ્મી અને દાદીનો જ હશે. સારું, તમારે જેટલું છુપાવવું હોય એટલું છુપાવવું, પણ કેરીઓ તો હું ખાઈને જઈશ. પ્રિયંકા, તે મિનિટ્સ ઓફ મીટિંગ નોટ કરી લીધી ને? યસ, મેં મિનિટ્સ ઓફ મીટિંગ નોટ કરી લીધી છે. આહા, ગ્રેટ. પ્રિયંકા, તું કોઈ પણ કામ કહ્યા વગર જ કરી નાખે છે. વેરી ઇમ્પ્રેસિવ. યસ, મારું પહેલેથી એવું જ છે, મને કોઈ કહે એના પહેલા જ હું મારું કામ કરી દઉં છું. ચાલો, તારામાં કંઈક તો અલગ છે. કેમ, તમે બીજા કોની વાત કરી રહ્યા છો? ડાર્લિંગ, યુ નો વેરી વેલ કે હું કોની વાત કરું છું. રાશિ? કરેક્ટ. તારામાં અને તારી બહેનમાં કેટલો ડિફરન્સ છે. આઈ મીન, એક તું છે જે કોઈ પણ કામ કયા વગર એકદમ પરફેક્ટલી કરી નાખે છે, અને બીજી બાજુ રાશિ છે જેને ગમે એટલી વાર કહો પણ કંઈક ને કંઈક કામમાં ભૂલ કરતી જ હોય છે. કહેવાય છે ને કે જેનું કામ એને જ સોંપે. રાશિનું કામ રિક્ષા ચલાવવાનું છે, સો એને બીજું કંઈ કામ આપીએ ને તો એ કામ બગાડે છે. એક્ઝેક્ટલી, આ ઘર માટે તું જ બેસ્ટ હતી. તું આ ઘરને અને આ ઘર તને કમ્પ્લીટલી ડિઝર્વ કરે છે. બસ ખબર નહીં ક્યાંથી આ રાશિ વચ્ચે આવી ગઈ, એમાં બધું બગડી ગયું. નસીબ નસીબની વાત છે. એનું નસીબ સારું હતું અને મારું ખરાબ. એવું કેમ બોલે છે કે તારું નસીબ ખરાબ હતું? એ ટાઈમે કદાચ નસીબ સાથે ન હોય, પોસિબલ છે કે હવે તારું નસીબ બદલાઈ જાય. એટલે મને કંઈ સમજાયું નહીં. લુક, હવે તું આ કંપનીનો પાર્ટ છે, કંપનીને સારી રીતે સમજે છે. પોસિબલ છે કે એવી કોઈ તક આવે અને એ તારું નસીબ બદલી જાય. આઈ હોપ કે એવું કંઈ થાય તો સારું. બાકી સેવા હું કરું અને મેવા ખાય રાશિ. ડોન્ટ વરી ડાર્લિંગ, હવે એવું નહીં થાય. હું તારી સાથે છું ને. અત્યાર સુધી ઘરમાં રાશિ બધાને સારી લાગતી હતી, પણ હવે જો તું સેવા કરીશ ને તો મેવા પણ તને જ મળશે. થેન્ક યુ, મને ખરેખર સપોર્ટની જરૂર હતી. વેલ, એટલે જ તો હું અહીંયા આવીને. ચાલો ત્યારે
રાશિ વિરુદ્ધ એના જ ઘરનું હથિયાર તૈયાર થઈ ગયું. આને કહેવાય જેવી હથોડી એવો હાથો. હવે આ પ્રિયંકા નામનું બાણ રાશિ પર ચલાવવાની મજા આવશે. તેમ મને હેરાન કરી છે ને રાશિ, હવે હું તને બતાવીશ કે હેરાન ગતિ એટલે શું. માંગું દસ ને આપે વીસ, જય દ્વારકાધીશ. દાદી, આ છંદો કેવી રીતે બનાવાય મને સમજાવોને. તારે સમજવું છે કે શીખવું છે? તમે સમજાવશો એટલે હું શીખી જઈશ. સારું, તો ધ્યાનથી સાંભળ. છંદો બનાવવા માટે સૌથી પહેલા આપણે કાચી કેરી લેવાની, પછી એને છીણી નાખવાની, પછી આવી રીતે એક તપેલામાં એ છીણ અને ખાંડ ને થોડું મીઠું નાખી ને મિક્સ કરી દેવાનું. આવી રીતે કપડું ઢાંકી દેવાનું અને આ તપેલું તડકે તપવા મૂકવાનું. પછી 5-6 દિવસ આ તપેલાને આપણે તડકો આપવાનો. પણ હા, રોજ આ કપડું હટાવી અને આ મિક્સચરને ચમચાથી હલાવવાનું, એટલે ખાંડ છે ને વ્યવસ્થિત રીતે ઓગળી જાય. પછી 5-6 દિવસ પછી એમાં મરચું, જીરું, તજ લવિંગ સ્વાદ અને માપ અનુસાર નાખી દેવાના, એટલે આપણો છૂંદો તૈયાર. દાદી, એટલું બધું કરવું પડે? હા બેટા, એટલે તો કહેવાય છે કે સારી વસ્તુ બનાવવા પાછળ કોઈની અથાક મહેનત હોય છે. હા, વાત તો સાચી છે તમારી. જો રાશિ, આ વખતે બરાબર સમજી લેજે અને શીખી પણ લેજે. આવતા વર્ષે છૂંદો તારે જ બનાવવાનો છે. હો હા હા મમ્મી, હું તમારા અને દાદી પાસેથી આ વર્ષે બધી જ ટ્રેનિંગ લઈ લઈશ, પછી આવતા વર્ષે બધું હું બનાવીશ. ચોક્કસ બનાવજે, પણ અત્યારે આ તપેલું લઈ ને અગાશીમાં મૂકી આવ. હમ, હા દાદી. આ શું કરો છો તમે? કઈ નહીં, હું તો ખાલી ચેક કરતો હતો કે મીઠું બરાબર લાગ્યું છે કે નહીં. અચ્છા, મીઠું ચેક કરતા હતા એમ? હા. તો તને શું લાગ્યું કે હું કઈ કેરી ખાતો હતો? બંધ કરો ને હવે આ નાટક. મને બધી ખબર છે કે તમે અહીંયા શું કરતા હતા, એટલે જ તમને આ વાતની ખબર નહોતી પડવા દેવાની. કેમ? કારણ કે તમે બધી કેરીઓ ખાઈ જાઓ છો. મને મમ્મી અને દાદીએ બધી વાત કરી છે કે તમને કાચી કેરીઓ કેટલી ભાવે છે. હા, ભાવે તો છે, બટ અત્યારે તો અહીંયા ફ્રેશ એર માટે આવ્યો હતો, પછી કેરી જોઈ તો લાગ્યું કે થોડી ટેસ્ટ કરી લો. સાચું કહું તો મને પણ કાચી કેરી બહુ જ ભાવે, પણ હમણાં મમ્મી અને દાદી હતા ને એટલે મેં ખાધી નહીં. નો વે, સાચે જ. ચલો, આપણા બંનેમાં એક વાત તો કોમન છે. હું નાની હતી ને તો મારી મમ્મી અથાણું બનાવવા માટે કાચી કેરીઓ સૂકવે ને, ત્યારે અથાણું બનતા પહેલા મોટા ભાગની કેરીઓ તો હું જ ખાઈ જતી હતી. હા, અને પછી બે દિવસ સુધી તો જમી પણ ના શકાય, હે ને? દાંત એવા અંબાઈ જાય ને કે કંઈ ખાઈ જ ન શકાય. શું કર્યું આપણે? બધી કેરીઓ ખાઈ ગયા, વાત વાતમાં ધ્યાન જ ન રહ્યું કે કેરીઓ પતી ગઈ. હવે શું કરીશું? મોમને ખબર પડશે કે બધી કેરીઓ હું ખાઈ ગયો છું તો મોમ બહુ ગુસ્સો કરશે મારી ઉપર.
અરે તમારા પર ગુસ્સો કરશે પણ સાથે સાથે મારા ઉપર પણ ગુસ્સો કરશે તમારી સાથે હું પણ તો ભાગીદારીમાં હતી હવે તો આપણા બંનેનું આવી જ બન્યું